નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શીતલ ભટ્ટે મોબાઈલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપ ની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર સાત અને ચેપ્ટર નું નામ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો અગાઉના વિડીયો ની અંદર આપણે ગુપ્ત યુગના જે કોઈ પણ રાજાઓ છે એના વિશેની આપણે માહિતી મેળવી છે હવે આજે આપણે જોવાનું છે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા કે ગુપ્ત રાજાઓ હતા એ સમયની અંદર એમનું શાસન વ્યવસ્થા કેવી હતી બરાબર છે 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 રાજા પોતાના વહીવટ ચલાવવા માટે જે પણ અધિકારીઓ જેની નિમણૂક કરવામાં તો અલગ અલગ રીતે એનો વહીવટ છે એ કરવામાં આવતો હતો જેમ કે અત્યારે હાલમાં આપણે જોઈએ તો સમગ્ર દેશ નો વહીવટ છે એ તો કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે રાજ્યનો વહીવટ તો કે રાજ્યપાલ ને મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે બરાબર છે ત્યાર પછી તો કે કલેક્ટર અને કમિશનર દ્વારા વહીવટ છે તો પ્રાચીન સમયની અંદર જે ગુપ્ત વંશ હતો એ સમયની અંદર પણ રાજાઓ દ્વારા એનો વહીવટ કરવા માટે બરાબર જે વહીવટી અધિકારીઓ છે એમની નિમણૂક કરવામાં આવેલી હતી તો જોઈએ આપણે ગુપ્ત વંશની શાસન વ્યવસ્થા ગોપ્ત યુગના શાસનતંત્ર વિશે આપણે અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. બરાબર ગોપ્ત યુગ છે એના શાસનતંત્ર વિશેની માહિતી છે આપણને ક્યાંથી મળે છે? તો કે જે અભિલેખો છે એની અંદરથી, સ્મૃતિઓ છે એની અંદરથી અને પુરાણોમાંથી. બરાબર તમને પ્રશ્ન પૂછાય કે ગોપ્ત યુગના શાસનતંત્ર વિશેની માહિતી ક્યાંથી મળે છે? તો કે અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી. તે પ્રમાણે તો કે શાસન તંત્ર કેન્દ્રીય પ્રાંતિય અને સ્થાનિક એમ ત્રણ વિભાગની અંદર વહેંચાયેલો હતો બરાબર કેન્દ્રીય કેન્દ્રીય એટલે જે આખા દેશ લેવલે જે વ્યવસ્થા ચાલતી હોય એને કેન્દ્રીય શાસન તંત્ર કહેવાય પ્રાંતિય જે તે રાજ્ય અથવા જે તે વિસ્તાર પૂરતું અને સ્થાનિક બરાબર જે જગ્યાએ વસવાટ કરીએ છીએ એ તો એને કહેવાય સ્થાનિક એમ ત્રણ વિભાગની અંદર વહેંચાયેલું હતું ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રમાં કેન્દ્ર સ્થાને હતા ગુપ્ત શાસન તંત્ર છે એની અંદર સમ્રાટ સમ્રાટ એટલે કે રાજા તો વહીવટી તંત્રમાં સૌથી મુખ્ય સૌથી આગળ કોણ હતા તો કે રાજા રાજા દ્વારા તમામ નિર્ણયો છે લેવામાં આવતા હતા તેઓ મહારાજા પરમ ભાગવત જેવા બિરુદ ધરાવતા હતા બરાબર રાજાને ક્યાં નામે ઓળખવામાં આવતું હતું તો કે મહારાજાધિરાજ અથવા તો પરમ ભાગવત બરાબર આવા જે કોઈ પણ એને હોતાઓ જે બિરુદ્ધ છે એ આપવામાં આવેલા હતા પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારોને મૂકવામાં આવતા હતા પ્રાંત એટલે જે તે રાજ્ય છે એના વડા તરીકે રાજાના જે પુત્ર એટલે જે રાજકુમારો છે એને મૂકવામાં આવતા હતા કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા બરાબર કુમારામાત્ય અને આયુક્ત આ બંને જે છે એ શું કરતા હતો કે પ્રાંતની અંદર જે તે જિલ્લામાં જે તે વિસ્તારમાં મુખ્ય ભૂમિકા છે એ ભજવતા પ્રાંતને ભોક્તિ કહેવામાં આવતું બરાબર પ્રાંતને બીજા ક્યાં નામે ઓળખવામાં આવતું તો કે ભોક્તિ જેના વડા પ્રાદેશિક હતા એટલે પ્રાદેશિક એટલે જે તે પ્રદેશના પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું જે તે પ્રાંત એટલે જેને આપણે અત્યારે રાજ્ય કહીએ છીએ તો રાજ્ય છે તો રાજ્યને તો કે અલગ અલગ જિલ્લાની અંદર વહેંચણી કરવામાં આવે છે તો એ સમયે પ્રાંતને તો કે જિલ્લામાં વહેંચવામાં આવતા હતા અને જિલ્લાને વિષય કહેવામાં આવતો બરાબર જિલ્લાને શું કહેવામાં આવતું તો કે વિષય ત્યાર પછી ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી બરાબર ગામડું હોય તો ગામડામાં ગ્રામ પંચાયત હોય એટલે ગ્રામ કક્ષાએ એક સમિતિ બનાવવામાં આવતી જેમાં વડીલો ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો હતો જે ગ્રામ કક્ષાએ જે ગ્રામ સમિતિ બનાવવામાં આવતી ગ્રામ સમિતિમાં કોણ કોણ હોય છે તો કે વડીલો હોય ગામના મુખી એટલે ગામના જે સરપંચ અને અગત્યના વયસ્ક નાગરિકો બરાબર જે ગામડાની અંદર જે માન મોહો બરાબર છે વર્ચસ્વ ધરાવતા હોય એવા જે નાગરિકો છે એમનો સમાવેશ કરવામાં આવતો હતો હવે ત્યાર પછી જોઈએ ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો બરાબર ગુપ્ત યુગ છે એ અગાઉ પણ આપણે જોયું કે ભારતનો સુવર્ણ યુગ છે તો એ ગુપ્ત યુગને ગણવામાં આવતો હતો ખેતી આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો બરાબર એ સમયની અંદર તો કે ખેતી છે એની અંદર વધારો થયો હતો આંતરિક વેપાર એટલે દેશની અંદર જે વેપાર છે એનું પ્રમાણ પુષ્કળ વધ્યું હતું આંતરરાષ્ટ્રીય વેપાર એટલે એક દેશનું બીજા દેશ સાથેનો જે વેપાર છે બરાબર એની અંદર પણ વધારો થયો હતો વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક પદ્ધતિઓ જોવા મળે ખેતીની અંદર ખેત પદ્ધતિ છે એ કેવી રીતે કરવામાં આવતી તો કે વાર્ષિક એટલે આખા વર્ષની ત્રિવાર્ષિક બરાબર એટલે ત્રણ વર્ષે અને પંચવાર્ષિક એટલે પાંચ વર્ષે જે ખેતી કરવામાં આવે તો એ આ ખેત પદ્ધતિઓ ખેતી માટેની જે રીત છે એ જોવા મળેલી હતી ઉત્તર ભારતમાં ઘઉં ચોખા ગાંધારમાં શેરડી કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નાળિયેર થતા હતા બરાબર હવે ક્યાં ક્યાં પાકો થતા હતા તો કે ઉત્તર ભારતમાં તો કે ઘઉં અને ચોખા ગાંધારની અંદર તો કે શેરડી કાશ્મીરમાં તો કે દ્રાક્ષ અને કેસર અને કામરૂપની અંદર તો કે નાળિયેર છે તેનું ઉત્પાદન થતું હતું બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા હતા બરાબર બંગાળ છે ત્યાં વધારે પ્રમાણમાં ચોખા થતા હતા ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું હતું ગુજરાત અને સિંધ સિંધ એટલે હાલના પાકિસ્તાની અંદર સિંધ પ્રદેશ આવે એટલે ગુજરાત અને સિંધ અંદર કયો પાક થતો હતો તો કે કપાસનો બંગાળની અંદર તો કે રેશમનું ઉત્પાદન થતું હતું દક્ષિણ ભારતમાં મરી મસાલા રેશમ અને કપાસનો વેપાર થતો હતો બરાબર દક્ષિણ ભારતની અંદર કયો શેનો વેપાર થતો હતો તો કે મરી મસાલા ત્યાર પછી રેશમ અને કપાસ જે છે એનો વેપાર વિકસ્યો હતો એટલે આ જે વેપાર ધંધો છે એ સમયમાં તો કે રાજાને આપવાનો હતો બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી એ સમયે તો કે બ્રાહ્મણો છે એમને અને મંદિરો બનાવવા માટે ભૂમિ એટલે જમીન છે એ દાનમાં આપવામાં આવતી હતી આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત વિશેષતા હતી આંતરરાષ્ટ્રીય એટલે એક દેશ સાથે યુરોપ સુધી સૂત્રાવ કાપડ રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા હતા બરાબર ભારત થી સ્થળ માર્ગે એટલે આપણે જે એ સમયની અંદર જાણીએ છીએ કે જે કોઈ પણ વેપાર ધંધો છે દરિયાઈ માર્ગે થતો હતો એટલે ભારત થી જે મધ્ય એશિયા થઈ અને યુરોપ સુધી તો કે સુતરાવ કાપડ રેશમી કાપડ અને મસાલા છે નિકાસ નિકાસ એટલે મોકલવામાં આવતા હતા બરાબર આયાત અને નિકાસ આયાત એટલે મંગાવવું અને નિકાસ એટલે મોકલવું તો સુતરાવ કાપડ છે રેશમી કાપડ અને આપણા દેશમાં જે મરી મસાલા થાય છે એ તો કે બીજા દેશોની અંદર બીજા દેશો એટલે યુરોપની અંદર એ સમયમાં નિકાસ કરવામાં આવતો હતો તો ખંભાત ભરૂચ સોપારા અને તામરાલિપ્તી જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાવ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી એટલે તો કે જે દરિયાઈ માર્ગે વેપાર ધંધો જે છે એ સમયની અંદર વિકસ્યો હતો બરાબર માલસામાન મોકલવા માટે તો કે જહાજ છે સ્ટીમ્બર છે બોટ છે એમનો ઉપયોગ કરવામાં આવતો હતો તો માલસામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે તો જે આંતરરાષ્ટ્રીય જે કોઈ પણ બંદરો છે જેની અંદર ખંભાત ભરૂચ સોપારા અને તામરાલિપ્તી જેવા આંતરરાષ્ટ્રીય બંદરો એટલે વિદેશમાં માલસામાન મોકલવા માટે આ જે બંદરો છે એના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાવ કાપડ ત્યાર પછી રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડું ઇમારતી એટલે આપણે જે મકાન બનાવવા માટે બરાબર છે લાકડાનો ઉપયોગ કરીએ મકાનમાં ફર્નિચર માટે જે કાંઈ પણ લાકડાનો ઉપયોગ કરીએ છીએ આવા જે ઇમારતી લાકડા છે એની નિકાસ લઈ મોકલવામાં આવતું હતું સોનું અને ચાંદી અને અન્ય ચીજોની સોનું ચાંદી અને બીજી ઘણી બધી જે ચીજ વસ્તુઓ છે એની વિદેશમાંથી ભારત દેશની અંદર આયાત કરવામાં આવતી હતી ત્યાર પછી આપણે જોઈએ ભારતની અંદર જે ધાર્મિક સ્થિતિ કે ગુપ્ત યુગ દરમિયાન ધાર્મિક સ્થિતિ જે છે એ કેવા પ્રકારની હતી ગુપ્તયુગમાં હિન્દ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે બરાબર ગુપ્ત યુગની અંદર તો કે જે હિન્દુ ધર્મ એટલે સૌથી વધારે ભારતની અંદર હિન્દુ ધર્મ પાળનારી પ્રજા વસે છે અને આપણી જે સંસ્કૃતિ છે જે ભારતીય સંસ્કૃતિ છે જે વિદેશની અંદર પણ બરાબર વખણાય છે તો ભારતીય સંસ્કૃતિ છે એ પૂર્ણ કળાએ ખીલેલી એટલે કે ફેલાયેલી જોવા મળેલી હતી ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા બરાબર ગુપ્ત યુગના જે રાજાઓ છે એ તો કે વૈષ્ણવ ધર્મ વૈષ્ણવ ધર્મ એટલે તો કે જેમાં કૃષ્ણ ભગવાનની પૂજા થતી હોય વૈષ્ણવ ધર્મ ની અંદર તો કે કૃષ્ણ ભગવાનને માનતા હોય એટલે વૈષ્ણવ ધર્મ તો કે રાજ્યનો ધર્મ જે તે રાજા છે ગુપ્ત રાજાઓ એણે પોતાના રાજ્યની અંદર વૈષ્ણવ ધર્મ છે એનો દરજ્જો આપ્યો હતો પરિણામે વિષ્ણુ તેમના અવતારો શ્રી રામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહદ અંશે પૂજા બરાબર વૈષ્ણવ ધર્મ જે છે એને રાજ્ય ધર્મ તરીકે એનો દરજ હોય પોતો તો પરિણામે કોની વધારે પૂજા કરતા તો કે વિષ્ણુ અને વિષ્ણુના અવતાર તો કે જે રામ ભગવાન છે કૃષ્ણ ભગવાન છે એમની તો કે મહદ અંશે એટલે થોડા ઘણા અંશે એમની પૂજા થતી હતી લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત હતા બરાબર લક્ષ્મીજી છે એની દેવી તરીકે પૂજા કરતા હતા આજ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું બરાબર એ જ સમયની અંદર તો કે રામાયણ અને મહાભારત અને આપણા જે પુરાણો છે એનું પુનઃ સંકલન એટલે ફરી પાછું તો કે એનું અનુવાદ કરી અલગ અલગ જે કવિઓ છે તેના દ્વારા બરાબર અલગ અલગ ભાષાની અંદર આપણા જે છે એનું અનુવાદ છે એ કરવામાં આવેલું શ્રીમદ ગીતા આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો બરાબર આપણો જે ધર્મગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા તો એ સમયની અંદર એટલે કે કયા સમયમાં તો કે ગુપ્ત સમયની અંદર મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો

જ્યારે વૈષ્ણવ સંતોને આલવાર કહેવાતા બરાબર શિવ સંતોને નયનાર કહેતા અને વૈષ્ણવ સંતોને તો કે આલવાર મહિષાસુર મરદિની એટલે કે દુર્ગાની પૂજા પણ પ્રચલિત હતી બરાબર મહેષાસુરનો જેણે વધ કરેલો એવા દુર્ગા માતા એટલે મહેષાસુર મરદિની એટલે દુર્ગા માતાની પણ પૂજા પ્રચલિત થઈ હતી સૂર્ય અને કાર્તિકેયીની પણ પૂજા પ્રચલિત હતી બરાબર આ સિવાય બીજા કોની પૂજા થતી હતી તો કે સૂર્ય અને કાર્તિકે પુત્ર ભગવાન તો સૂર્ય અને જે છે એમની પૂજા પણ એ અંદર થતી હતી બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો બરાબર છે જે ગુપ્તયુગ હતો ત્યારે તો કે બૌદ્ધ ધર્મ એટલે ગૌતમ બુદ્ધ દ્વારા જે ધર્મની સ્થાપના થાય એ બૌદ્ધ ધર્મ અને મહાવીર સ્વામી દ્વારા જે ધર્મની સ્થાપના થાય એ જૈન ધર્મ એમનો પણ વિકાસ થયો હતો સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મ નો સંરક્ષક હતો બૌદ્ધ ધર્મના મહાયાન અને પંથ વિકસ્યા હતા બૌદ્ધ ધર્મ બે પંથ ક્યાં તો કે મહાયાન અને હેનિયાન એનો પણ વિકાસ થયો હતો ત્યાર પછી જોઈએ ગુપ્તયુગની સાંસ્કૃતિક સિદ્ધિ બરાબર કે ગુપ્ત યુગ સાંસ્કૃતિક ભારત નો સુવર્ણ યુગ હતો ગુપ્ત યુગ છે એ સંસ્કૃતિની રીતે આપણે જે સાંસ્કૃતિક રીતે જોઈએ તો ભારતનો સુવર્ણ યુગ એટલે કે સોનાનો યુગ ગણાતો હતો આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ બરાબર ગુપ્ત યુગની અંદર જ ભારતમાં નવી નવી જે ભાષાઓ છે એની શરૂઆત થઈ કાલિદાસ સ્કંદ સ્વામી હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્વના સાહિત્યકારો હતા પ્રશ્ન પૂછાય કે ગુપ્ત યુગના મહાન સાહિત્યકારો કોણ કોણ હતા તો કોણ આવશે કાલિદાસ સ્કંધ સ્વામી હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસૂર આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા બરાબર આ બધા જે સાહિત્યકારો છે એમાં સૌથી સર્વશ્રેષ્ઠ કોણ હતા તો કે કાલિદાસ કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે ભારતના શેક્સપિયર તરીકે કોની ઉપમા આપવામાં આવી છે તો કે કાલિદાસને પ્રશ્ન પૂછાય કે ભારતના શેક્સપિયર તરીકે કોની ગણના થાય છે તો કાલિદાસ તેમણે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ લઈ અભિજ્ઞાત સાંકુંતલમ રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી હતી નીચે અન્ડરલાઈન કરજો કે કાલિદાસે કયા કયા મહાકાવ્યોની રચના કરી છે તો ક્યાં આવશે અભિજ્ઞાન શાકુંતલમ રઘુવંશમ અને મેઘદૂતમ ગુપ્ત એ મંદિર સ્થાપત્યની રચનાનો યુગ હતો બરાબર ગુપ્ત યુગ દરમિયાન તો કે મંદિર છે એનું બાંધકામ એ સમયની અંદર શરૂ થયું હતું ગુજરાતમાં ગોપ નચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતનાં સૌપ્રથમ ઈટેરી મંદિર છે. ભારતના સૌથી પહેલા જે ઈટોના મંદિર ક્યાં બન્યા હતા તો કે ગુજરાતનું છે ગોપ મંદિર. ત્યાર પછી નચના કોઠારનું જે પાર્વતી મંદિર છે એ અને ઝાંસીનું મંદિર. આ જે મંદિરો છે એ ભારતનાં સૌપ્રથમ છે ઈટેરી મંદિર એટલે ઈંટમાંથી બનાવેલા મંદિરો છે. ગોપત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. બરાબર ગોપત યુગ છે. એ તો કે મંદિર સ્થાપવા એટલે મંદિર બાંધકામની શરૂઆત દર્શાવે છે દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવ ની મૂર્તિઓ કાળે મોટા પ્રમાણમાં બની બરાબર આ સમયગાળામાં સૌથી વધારે મૂર્તિ કોની બની છે તો કે દુર્ગા માતાની ભગવાન બુદ્ધ ત્યાર પછી કૃષ્ણ ભગવાન અને શિવ એટલે શંકર ભગવાનની મૂર્તિઓ છે એ વધુ પ્રમાણમાં બની છે ત્યાર પછી જોઈએ ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને મહા વરાહમિહિર આ સમયની અંદર થઈ ગયા બરાબર મહાન વૈજ્ઞાનિકો છે એ કોણ કોણ થઈ ગયા તો કે આર્યભટ્ટ છે અને જે દશાંશ પદ્ધતિ છે જે આપણે ગણિતની અંદર આવે છે એટલે દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ છે એ આર્યભટ્ટે કરેલી છે વરા બૃહદ સંહિતા નામનો ખગોળ લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો છે

બરાબર એ જ સમયગાળાની અંદર મનુષ્ય એટલે માનવો માટે લોકો માટે અને પ્રાણીઓ માટે વૈદક શાસ્ત્ર જે છે એનો વિકાસ થયો હતો હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી બરાબર હાથી અને ઘોડા છે એમના માટે પણ દવાની શોધ થઈ હતી રસાયણ શાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો એટલે રસાયણ શાસ્ત્ર છે એનો પણ હવે વિકાસ થવા લાગ્યો હતો તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મોહરાલીનો લોહસ્તંભ છે જેને હજુ સુધી કાટ લાગ્યો નથી રસાયણ શાસ્ત્ર છે એનું ઉદાહરણ શું છે તો કે દિલ્હી પાસે આવેલો છે મેરાલી નો લોહસ્તંભ લોહસ્તંભ એટલે લોખંડ નો સ્તંભ છે એને હજી સુધી કાટ લાગ્યો નથી લોખંડ ની કોઈ પણ વસ્તુ હોય તો એના ઉપર પાણી પડે એટલે લોખંડ છે એને કાટ લાગી જાય છે બરાબર છે જયારે મેરાલી નો સ્તંભ છે દિલ્હીમાં આવેલો છે એને આટલા વર્ષો થઈ ગયા બરાબર છે એની ઉપર તડકો એટલે કે તાપ અને વરસાદ પણ પડ્યો છે છતાં પણ હજી સુધી એને કાટ લાગ્યો નથી એટલે એ એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય હવે અહીંથી તમને જે પ્રશ્ન લખાવું છું એ તમારે હોમવર્કની અંદર લખવાના છે બરાબર ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા ટૂંક નોંધ બીજી ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ એના પછી ટૂંક નોંધ ત્રીજી ગુપ્ત યુગની ધાર્મિક સ્થિતિ ટૂંક નોંધ ચાર ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ અને ટૂંક નોંધ નંબર પાંચ ગુપ્ત યુગની વિજ્ઞાનની સ્થિતિ આટલા પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોઈશું અસ્તુ જય હિન્દ